નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલભાઈ ભરવાડ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 12 કોમર્સ ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી આપણે વાત થઈ ગઈ કે પરીક્ષામાં પાસ થવું હોય તો માત્ર ને માત્ર તમે આ એક ચેપ્ટર કરો ને તોય તમને મિનિમમ 17 માર્ક્સ મળશે. કેટલા માર્ક્સ મળશે? 17 માર્ક્સ. એક જ ચેપ્ટરના 17 માર્ક્સ છે અને એટલું સહેલું ચેપ્ટર છે કે ખાલી દાખલાના બે કે ત્રણ જ રીતો દાખલાની આવશે અને માત્ર ને માત્ર અમુક થિયરી બાકી કરવાની છે. 17 માર્ક્સ તમને રોકડા મળી જશે. હું તો કહું ખાલી પાસ થવું હોય તો માત્ર ને માત્ર તમે 1-4 ચેપ્ટરમાં થોડું ઘણું ધ્યાન રાખો તો પણ તમે આસાનીથી 50 માર્ક્સ લાવી શકો છો. એટલું સહેલું ચેપ્ટર છે, બરાબર? તો પાસ થવા માટે કઈ અઘરું નથી, પરંતુ અહીંયા જે થિયરી ભણવાની છે એ પણ આપણે અહીંયા બોર્ડ પર અભ્યાસ એનો કરી લઈએ. કેમ કે આ ચેપ્ટરમાંથી થિયરી જે છે એ મિનિમમ 7-8 માર્ક્સની પૂછાશે, એટલા માટે એના વિકલ્પો પાકા કરવા ખૂબ જ જરૂરી છે. તો આપણે આને આગળના વિડીયોમાં વાત કરી હતી કે સામાયિક શ્રેણીના ટોટલ 4 ઘટકો છે. 4 ઘટકો કયા કયા? તો કે દીર્ઘકાલીન ઘટક, પછી મોસમી ઘટક, ચક્રીય ઘટક અને અનિયમિત અથવા તમે જે કીધું તો આપણે એ પ્રમાણે એ યાદ જ છે એ ઘટક. તો ટોટલ 4 ઘટકોની વાત કરવાની હતી. એમાં આપણું પહેલો ઘટક જે છે એનું નામ છે દીર્ઘકાલીન ઘટક અથવા એને બીજું કહેવાય વલણ. દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, બરાબર? ભવિષ્ય જે કિંમતો આપતા હોય એને આપણે વલણ કિંમતો કહેતા હોય છે. તો પહેલો ઘટક છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. બુકમાં આપણને ટૂંક નોંધ આપેલી છે. હવે આખે આખી ટૂંક નોંધ કઈ આપણને યાદ ન પણ રહે એવું બને તો એમાંથી મેં થોડા મુદ્દા તારેલા છે કે જ્યારે તમને ટૂંકનોંધ પૂછે તો તમારે આટલું તો ફરજિયાત લખવાનું છે. ટૂંકનોંધમાં શું હોય હંમેશા કે ભાઈ જેના વિશે પૂછવું હોય એનો અર્થ આપણને આવડવો જોઈએ, એમાં થોડી ઘણી ડિટેલ શું આવે છે, એનો સંકેત શું છે, એનું ઉદાહરણ શું છે, આટલું આપણને આવડતું હોય એટલે આપણે ટૂંકનોંધ લખી શકીએ. તો ટૂંકનોંધ બુકમાં તો આપણને ઘણી મોટી આવી છે પણ મેં એમાંથી 3-4 મુદ્દા તારેલા છે. એ તમે 3-4 મુદ્દા ઉપરથી થોડું ઘણું લખી નાખો તો તમે ટૂંકનોંધ તમારી પૂરી થઈ જશે. તો દીર્ઘકાલીન ઘટક અથવા વલણ બુકમાં શું આવ્યું જોઈએ આપણે કે સામાયિક શ્રેણીના ચલનમાં ખૂબ જ લાંબા સમયગાળામાં જે ચલણ જોવા મળે છે, ચલણ આપણે ભણી ગયા 11માં ચલના ચલણ જોવા મળે છે તેને દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર કહે છે. તો સૌપ્રથમ તો એની વ્યાખ્યા જોઈ લઈએ આપણે કે લાંબા સમયના અંતરે સામાયિક શ્રેણીમાં જોવા મળતી સ્થાયી અસરનું સ્થાનમાં સ્થાયી અસરનું માપ દર્શાવતા ઘટકને દીર્ઘકાલીન ઘટક કે વલણ કહે છે. મતલબ કે દીર્ઘકાલીન ઘટક અથવા વલણમાં કેવી અસર જોવા મળે છે? સ્થાયી અસર, જે ચોક્કસ રહે અને સ્થાયી અસર મતલબ કે ડગે નહીં એવી, એટલે જે કે સ્થિર રહે. હવે કોઈ પણ વસ્તુ સ્થિર રહેતી હોય એ હંમેશા લાંબા સમય સુધી ચાલતી હોય, એટલે કે એમાં લાંબા સમય સુધી કઈ ફેરફાર થતા હશે નહીં. એટલે કે જે અસરમાં લાંબા સમયે ફેરફાર જોવા મળે છે એવી સામાયિક શ્રેણી એને આપણે શું કહીશું? દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. તો આ થઈ ગયો એનો અર્થ. તો લાંબા સમયના અંતરે સામાયિક શ્રેણીમાં જોવા મળતી સ્થાયી અસરનું માપ દર્શાવતી જે ઘટક છે અથવા અસર છે એને આપણે દીર્ઘકાલીન ઘટક કહીશું, બરાબર? દીર્ઘકાલીન ઘટક મતલબ કે લોંગ ટર્મ, દીર્ઘ એટલે લાંબુ, ટર્મ એટલે એનું જે છે ઘટક, બરાબર? તો એની વાત કરીએ આપણે તો વલણને આપણે ઇંગ્લિશમાં ટ્રેન્ડ કહેવાય. વલણને શું કહેવાય? ટ્રેન્ડ. એક ટ્રેન્ડ આવ્યો છે એમ કહીએ આપણે, ટ્રેન્ડ કહેવાય. તો એટલા માટે અને સામાયિક જે શ્રેણી છે એને આપણે ટાઈમ સિરીઝ કહીએ છીએ, બરાબર? ટાઈમ સિરીઝ એટલા માટે એને સંકેતમાં TT કહેવાય. તો યાદ રાખજો દીર્ઘકાલીન ઘટક અથવા વલણ જે છે એને સંકેતમાં શું કહેવાય? TT. આ ટી એટલે વલણ અને આ ટી એટલે ટાઈમ સિરીઝ, બરાબર? એટલે સંકેતમાં એને TT, પેલો કેપિટલ T અને સ્મોલ T, બે મુદ્દા યાદ રહી ગયા. પેલી એની વ્યાખ્યા, એનો સંકેત શું? TT. ત્રીજો મુદ્દો છે આ વધઘટનો જે સમયગાળો છે એ 10-15 થી વધારે પણ હોઈ શકે છે. 10-15 મતલબ કે 10-15 વર્ષ, 10-15 વર્ષથી વધારે પણ એનો સમયગાળો હોઈ શકે છે. બુકમાં પણ આપણને આપેલું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય, મોબાઈલના ફોનમાં થતો વપરાશ, દેશની વસ્તી વધારો, મૃત્યુ દરમાં થતો ઘટાડો, આ બધા એના શું છે? ઉદાહરણો છે. જો વસ્તી વધારો, કેટલા વર્ષે આપણે વસ્તી વધારો કરીએ છીએ? ટૂંકમાં વસ્તી વધારો જે છે એ કેટલા વર્ષે આપણે એનો માપ કરીએ છીએ?
તો કે 2011 માં કર્યું હોય તો 2021 માં આવે, 2021 માં હોય તો 2011 માં આવે, 2021 માં વસ્તી ગણતરી થઈ ગઈ તો 2031 માં આવશે, મતલબ કે 10 વર્ષનો ગાળો. તો આજે વસ્તી ગણતરી જે છે એ કયા ઘટકમાં આવશે? તો કે દીર્ઘકાલીન ઘટક, કેમ કે વસ્તી વધારો જે છે એ લાંબા સમયે થાય, દર વર્ષે વસ્તી વધારો એટલો બધો થતો નથી પણ લાંબા સમયે વસ્તી વધારો થતો હોય છે, એટલા માટે એનો સમાવેશ જે છે વસ્તી વધારાનો સમાવેશ એ શેમાં આવશે? વલણમાં, એટલે કે દીર્ઘકાલીન ઘટકમાં. મૃત્યુદરમાં થતો ઘટાડો, મૃત્યુદરમાં થતો ઘટાડો પણ જે છે એ લાંબા સમયની અસર છે. મોબાઈલ ફોનનો વધતો વપરાશ, મોબાઈલ ફોનનો વપરાશ તમે જુઓ છો કે 2001-2 થી સ્ટાર્ટ થયું તો અત્યારે ખૂબ જ વધારો થયો, મતલબ કે છેલ્લા 15 વર્ષથી મોબાઈલનો યુઝ સૌથી વધારે થતો જોવા મળે છે. તો જેમ જેમ વર્ષો વધતા જાય છે એમ એનો વપરાશ પણ વધતો જાય છે. તો આ થઈ ગયા ટોટલ મુદ્દા. મેં આ 4 મુદ્દાઓ લખ્યા છે, બુકમાં આપણને ઘણું બધું આપેલું છે, બરાબર, કે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે, મતલબ કે સાક્ષરોની, પણ બદલાવ છેલ્લા 60-70 વર્ષમાં ધીમે ધીમે થતો ગયો. શિક્ષણ વધ્યું પણ જે બદલાવ આવવો જોઈએ એ 60-70 વર્ષ લાગ્યા, એટલે કે ખૂબ જ લાંબા સમયની અસર જોવા મળે છે. સામાન્ય રીતે આવા ફેરફારના કારણે સમાજમાં બદલાતી રૂઢિઓ, લોકોની પસંદગી કે રૂચિમાં થયેલ ફેરફારો, ઉદ્યોગ ધંધામાં બદલાતી ટેકનોલોજી વગેરે હોય છે. મતલબ કે જેમ જેમ વર્ષો ગયા એમ સમાજમાં જે રૂઢિઓ હતા, રીત રિવાજો હતા, લોકોની પસંદગી, રૂચિ, અભિરૂચિ બધામાં ફેરફાર થતા રહે છે. મતલબ કે આ બધા જે છે એ લાંબા સમયે જશે, અને લાંબા સમયે જે કઈ ફેરફાર થાય છે એને આપણે દીર્ઘકાલીન વલણ કે ઘટક કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટોટલ 4 મુદ્દા યાદ રાખવાના છે. આ જો પૂછાય વલણ તમને, તો વલણમાં એનો અર્થ, એનો સંકેત, કેટલા વર્ષનો ફેરફાર છે, તો 10-15 વર્ષનો ફેરફાર અથવા એનાથી વધારે પણ હોઈ શકે છે, અને આપણને 4 કે 5 ઉદાહરણ આવડતા હોય તો આપણે એના વિશે 10 વાક્ય લખી શકીએ છીએ, બરાબર. તો અહીંયા થઈ ગયું દીર્ઘકાલીન વલણ. એના પછીનો મુદ્દો જોઈશું આપણે, મોસમી ઘટક. તો પેલા તો એ વાત લઈ, મોસમી ઘટક, મોસમી ઘટક ને બીજું નિયમિત વધઘટ, નિયમિત વધઘટ પણ કહેવાય, બરાબર. તો એની પણ જોઈ લઈએ આપણે ટૂંકમાં, એની આપણને ટૂંકમાં અહીંયા આપેલી છે નોંધ, પેલા બુકમાં જોઈ લઈએ પછી આપણે બોર્ડ ઉપર જોઈશું. તો સામાન્ય શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં કે જે લગભગ નિયમિત વધઘટો થાય છે તે મોસમી ઘટકને અસર કરે છે. સામાન્ય રીતે આ વધઘટનો પુનરાવર્તનનો જે ગાળો છે 1 વર્ષથી ઓછો હોય છે, બરાબર. અને આ વધઘટનો અભ્યાસ કરવા માટે સામાન્ય શ્રેણીના ટૂંકા ગાળાની કિંમતો નોંધવી ખૂબ જ જરૂરી હોય છે. જો આપેલ ચલની વાર્ષિક કિંમતો પ્રાપ્ય હોય તો તેમાંથી મોસમી ઘટક વિશેની માહિતી મેળવી અશક્ય હોય છે, બરાબર. તો અહીંયા આપણને એની વ્યાખ્યા નોંધ કરી, તો સામાન્ય શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં, અહીંયા ખાસ એ રાખવાનું છે, આ દીર્ઘકાલીનમાં કેવો ગાળો હતો? લાંબો ગાળો, લાંબા ગાળામાં દીર્ઘકાલીન આવશે. મોસમી ઘટકમાં ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટ થાય છે તે અસરને, તે અસરને શું કહેવાય? મોસમી ઘટક કહે છે. મતલબ કે અહીંયા જે આપણે સમય લેવાનો છે, સમય કેવો લેવાનો? ટૂંકો સમય. તો ટૂંકો સમય હોય હંમેશા 1 વર્ષથી કેવો હોય? ઓછો. અહીંયા જે આપણે સમય લીધો કેવો સમય છે? લાંબા ગાળાનો સમય, એટલે એ કેવો હોય? 10-15 વર્ષ. એટલે કે જયારે પણ ટૂંકા ગાળાની અસરો નોંધવામાં આવે તો ટૂંકા ગાળાની જે અસરો નોંધાય એને આપણે મોસમી ઘટક કહીશું, બરાબર. અને આ વધઘટનો જે સમયગાળો છે એ 1 વર્ષથી કેવો હોય છે? ઓછો હોય છે. બીજું જોઈ લઈએ એનો આપણે સંકેત જોઈએ, મોસમી એટલે સીઝનેબલ, આપણે કહીએ ને મોસમી એટલે શું થાય? સીઝનેબલ એટલે એસ આવે. તો મોસમી જે ઘટક છે એનો સંકેત છે ST, કેપિટલ S અને સ્મોલ ટાઈમ સિરીઝનો T. એટલે મોસમી ઘટકને સંકેતમાં શું કહેવાય? ST વડે દર્શાવાય છે. અસર કરતા પરિબળો જોઈએ, તો કે મોસમી ઘટકને 2 પરિબળો અસર કરે છે. કયા કયા? એક કુદરતી પરિબળ અને બીજું છે માનવ સર્જિત પરિબળો. તો કુદરતી પરિબળ કઈ રીતે? તો આપણે જોઈએ છીએ, તો અહીંયા આપણને બુકમાં ઉદાહરણ આપ્યું છે કે ઉનાળામાં પંખાની જરૂર પડે, કેમ કે ઉનાળામાં ગરમી હોય. અત્યારે પંખાની જરૂરિયાત હોતી નથી, મતલબ ખૂબ જ ટૂંકો ગાળો થયો ને. શિયાળામાં પંખા બંધ હશે, ઉનાળામાં પંખા ચાલુ હશે, મતલબ થોડો ટૂંકા ગાળો, 2-3 મહિનાનો ફેરફાર, 1 વર્ષથી ઓછો ગાળો. તો આજે ટૂંકો ફેરફાર જે છે એને આપણે મોસમી ઘટકની અસર કહી છીએ. કુલર કે એસીની માંગ વધે ક્યારે? ઉનાળામાં. શિયાળામાં ન વધે. જ્યારે શિયાળામાં ગરમ કપડાની માંગ વધે છે, બરાબર. તો શિયાળો જયારે હશે ત્યારે ગરમ કપડા પહેરશું, આપણે સ્વેટર પહેરશું,
જેકેટ પહેરીએ છીએ તો એ ઉનાળામાં કેમ નથી પહેરતા? કેમ કે ત્યારે આપણે તેની જરૂરિયાત નથી, એટલે ટૂંકા ગાળામાં તેની જરૂરિયાત પૂરી થઈ જશે. બરાબર, ટૂંકા ગાળામાં તેની જરૂરિયાત પૂરી થઈ જશે. એટલા માટે ટૂંકા ગાળામાં જે કઈ ઘટકને અસર કરે છે એને આપણે મોસમી ઘટક કહીશું. અને ઋતુના આધારે ફેરફાર થતા હોવાથી ઋતુ એટલે શું થાય? એ કુદરતી પરિબળ છે, એ કુદરતી ફેરફાર છે ટૂંકા ગાળામાં. કેમ કે ચોમાસામાં છત્રીની જરૂર પડે છે, જયારે આપણે શિયાળામાં છત્રીની જરૂર પડતી નથી. રેઇનકોટ જે છે આપણે ચોમાસામાં જરૂર એવું છે, પણ ઉનાળામાં રેઇનકોટની કઈ જરૂરિયાત હોતી નથી. મતલબ ટૂંકા ગાળામાં એક ફેરફાર થતો હોય છે, એ સિઝનના આધારે કુદરતી પરિબળો એમાં અસર કરે છે. માનવ સર્જિત પરિબળો જોઈએ તો માનવ સર્જિત પરિબળો કેવા છે? તો એ આપણને બુકમાં આપેલું છે કે એક વસ્તી ઓછા સમયગાળામાં થતી લગભગ ફેરફારો જે નિયમિત વધઘટો હોય, તો કે તહેવારો. તહેવારો મતલબ કે ધારો કે ઉત્તરાયણ હવે આવશે, તો ઉત્તરાયણમાં આપણે પતંગ દોરાની જરૂર પડે છે, પણ જેવી ઉત્તરાયણ પૂરી થાય એટલે આપણે વસ્તુનો ઉપયોગ કરતા નથી. એ માનવે સર્જિત કરેલી છે વધઘટ, બરાબર, એ કુદરતી છે નહીં. લોકોની આદતો વગેરેને કારણે આવતી હોય છે. મતલબ કે જે આપણે કહીએ કે ફેસ અનેક પ્રકારની, અમુક વસ્તુ જે હોય એ ફેશનેબલ હોય, એ અમુક સમયે જ પહેરાતી હોય. ઉદાહરણ તરીકે જીન્સની વાત કરીએ તો આજથી 7-8 વર્ષ પહેલા માણસો બૂટકટ જીન્સ પહેરતા હતા, જ્યારે અત્યારે નેરો જીન્સમાં આવી ગયા. બરાબર, તો એ જે છે એ માનવ સર્જિત, મતલબ કે માનવે ઉભી કરેલી જે કઈ ફેશનેબલ છે એના જે રીત રિવાજો બદલાતા જાય છે, એમ એની ફેશનમાં ફેરફાર થાય છે અને એ વસ્તુ જે છે એ નાબૂદ થતી જાય છે. એટલે કે એ જે છે એ માનવ સર્જિત પરિબળમાં આવશે. લગ્ન સમયમાં આભૂષણોની ખરીદી વધે છે. મતલબ કે જ્યારે પણ લગ્ન સીઝન આવશે ત્યારે આભૂષણો, મતલબ કે જ્યારે કોઈના લગ્ન સીઝન આવતી હોય તો સારા સારા કપડાં લેવાના હોય, આભૂષણો એટલે ઘરેણા લેવાના હોય, પણ જ્યારે પણ લગ્ન સરળ નહીં હોય તો ત્યારે એ વસ્તુ ખરીદવામાં આવતી નથી. મતલબ કે આ માનવે ઉભી કરેલી એક પ્રકારની જે છે એ વધઘટ છે. બરાબર, પછી સપ્તાહના અંતે સિનેમાગૃહો અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા વધે છે. મતલબ કે કોઈ સન્ડે હોય, રવિવાર હોય, તો રવિવારે રેસ્ટોરન્ટ અને જે ટોકીજો હોય એ હાઉસફુલ હોય છે, કારણ કે માણસોને ત્યાં ફ્રી હોય એટલા માટે. તો આ બધી જે વધઘટ જે છે એ વધઘટ છે એ માનવ સર્જિત પરિબળો ઉભા કરે છે, મતલબ કે માનવ ઉભો કરે છે. એટલા માટે એ ટૂંકા ગાળાની હોય છે, અને ટૂંકા ગાળાની એટલા માટે કેમ કે વધઘટ કેવી કહેવાય? નિયમિત, એ નિયમિત વધઘટ થતી હોય છે એમાં, એટલા માટે એને નિયમિત વધઘટ પણ કહે છે. તો મોસમી વધઘટનું બીજું નામ શું? મોસમી ઘટકનું બીજું નામ શું? નિયમિત વધઘટ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયા બે ઘટકો, એક દીર્ઘકાલીન ઘટક અને બીજું આપણે જોયું છે નિયમિત વધઘટ, અથવા એને કહીશું મોસમી ઘટક. બરાબર, દીર્ઘકાલીન ઘટકને સંકેતમાં TT કહેવાય, મોસમી ઘટકને આપણે ST કહેવાય. તો અહીંયા આપણે જોયા બે ઘટકોની વાત, અને પછી આપણે ચક્રીય ઘટકનો અભ્યાસ કરીશું.